राजकोट શહેરના રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। વરસાદ બાદ શહેરના મોટા ભાગના રસ્તાઓ પર મસમોટા ખાડાઓ તથા ભૂવા જોવા મળી રહ્યા છે। મોટી ટાંકી ચોક વિસ્તારમાં પણ રસ્તા પરના ખાડાઓને કારણે સ્થાનિકો ભારે પરેશાન થઈ રહ્યા છે। રસ્તાઓ પર ખાડાઓને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તથા વાહન ચાલકોને અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે। હાલ તો રાજકોટની જનતા પહેલા રસ્તાઓ પર પાણી ભરાવાથી પરેશાન હતી અને હવે પાણી ઓસર્યા બાદ રસ્તા ઉપરના ખાડાઓથી પરેશાન છે। રાજકોટ શહેરમાં થોડા વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાઓ થતી હોય છે ને એના લીધે રોડ રસ્તાને પણ ભારે નુકસાન થતું હોય છે। રાજકોટના મોટી ટાંકી ચોક નજીક આ પરિસ્થિતિ છે કે ભારે પાણી ભરાવાને લીધે રોડ રસ્તા છે તે બેસી ગયા છે। સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું, કેવી સમસ્યા થાય છે ચોમાસામાં? હું મહાસાગર ટ્રાવેલ્સથી ભરતભાઈ આહિર બોલું છું અને લગભગ છેલ્લા 26 વર્ષથી મોટી ટાંકી ચોકમાં અમે લોકો અમારો ટ્રાવેલ્સનો ધંધો કરીએ છીએ। પરંતુ હર ચોમાસે, દર ચોમાસે નવા રોડ બનાવે છતાં પણ આખા ચોકમાં પાણી તરત જ ભરાઈ જાય છે। થોડો પણ વરસાદ આવે તો પણ પાણી ભરાઈ જાય છે અને રોડ તદ્દન બિસ્માર હાલતમાં થઈ જાય છે। લગભગ દરરોજના પાણી ભરાવાના કારણે લગભગ દરરોજના 2-3 સ્કૂટરો સ્લીપ થાય અને અકસ્માતો સર્જાય છે। હવે આ પ્રશ્ન 26 વર્ષમાં જો ન ઉકેલી શક્યા હોત તો હવેની ભાજપના જે કોર્પોરેટર છે, મેયરશ્રી છે કે જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીને આપણે વિનંતી હાથ જોડીને અમે કરીએ છીએ કે આકાશમાં કોઈક મા બેન દીકરી અથવા કોઈ પણ નવયુવાનનું અકાળે અવસાન થાય એક્સિડન્ટથી, એના કરતાં આપ આના પ્રશ્ન પ્રત્યે યોગ્ય કરો એવી વિનંતી, આભાર સહિત અમે તમારો આભાર। સમસ્યા કેવી થાય છે? સમસ્યા અહીંયા થોડો જ વરસાદ થાય ત્યાં પાણી ભરાઈ જાય, પાણી ભરાઈ જાય એટલે દરરોજના સ્કૂટર ચાલકો હોય, વાહન ચાલકો હોય, સ્લીપ થઈ અને સીધો જો કોકને હાથ પગ ભાંગે ગમે પ્રશ્ન થાય છે। પરંતુ આ 26 વર્ષમાં અમારી ઘણી રજૂઆત છતાં આ પ્રશ્ન અમારો હલ થયેલ નથી। લોકોને ગંભીર સમસ્યાઓ છે તેના લીધે જે રોડ રસ્તા છે તેની બિસ્માર હાલત જવાબદાર છે, કારણ કે આ વિસ્તારની અંદર ખૂબ જ પાણી ભરાતું હોય છે ચોમાસા દરમિયાન, વરસાદ દરમિયાન, તેના લીધે રોડ રસ્તા છે તે બેસી જાય છે। આવી જ પરિસ્થિતિ છે રાજકોટના મોટી ટાંકી ચોકમાં કે જ્યાં મોટી સંખ્યામાં લોકો નીકળતા પણ હોય છે અને જે રીતના કહી શકાય કે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લીધે લોકોને પણ ભારે હાલાકીનો સામનો આ વિસ્તારની અંદર કરવો પડી રહ્યો છે। કેમેરા પર્સન ધવલ ગોંડલિયા સાથે ગૌતમ ભેડા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।